वो सवाल केम करियो तमे? कहीं नहीं, अचानक ज मन में सवाल आवी गयो। खरेखर तो हूँ मारी जात ने पूछवा मांगती हती के जेने 10 वर्ष थी जोयो नथी ए सामे आवशे तो ओळखी शकीश के नहीं। બા ભલેને ગમે એટલા વર્ષોનું અંતર હોય પણ પોતિકાઓને ઓળખવા માટે અંતરની લાગણી પૂરતી હોય છે। આ છોકરીની જીભે તો સરસ્વતી વસે છે। રેવા વિહાન, કાલે તમે બંને જણા વૃદ્ધાશ્રમ આવો છો ને? સાથે સાથે કુળદેવીના દર્શને પણ જતા આવીશું। કનિકાને અર્જન્ટ કામથી ને સુરત જવાનું થયું છે તો એ નહીં આવી શકે, પણ આપણે બધા સાથે નીકળી જઈશું। જાઓ સુઈ જાઓ, તમે બંને થાકી ગયા હશો। બા ભલે કહેતા નથી પણ ગૌતમભાઈની વાત આવે એટલે ઢીલા પડી જાય છે। પણ ફોટામાં ગૌતમ છે જ નહીં। હું ગૌતમની રાહ નથી જોઈ રહી અને મને કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી એના વિશે વિચારવામાં, છતાં પણ મારે વિચારવું પડી રહ્યું છે। તમે જેટલા ફોટા મોકલાવ્યા ને એમાં ગૌતમ છે જ નહીં। હજી સર્ચ કરો, શોધો એને। ડેમ ઈટ, ક્યાં ગયો હશે આ? દીદી, તું કાલે અમારી સાથે વૃદ્ધાશ્રમ શું કામ નથી આવવાની? કામથી સુરત જઉં છું। ઓ, કયા કામથી? બિઝનેસ રિલેટેડ। ઓ, કોઈ નવો પ્રોજેક્ટ છે? શેફાલી, એક્ચ્યુઅલી જે સવાલો પૂછવા છે એ પૂછી લેને ડિરેક્ટલી। જો દીદી તું અમારી સાથે નથી આવવાની, ધેટ મીન્સ કોઈ ઇમ્પોર્ટન્ટ વાત હશે, રાઈટ? યસ, રીઝન તો છે અને એ છે ગૌતમ। તમે બધા નીકળો, પછી હું ફ્રીલી ગૌતમને શોધવામાં કોન્સન્ટ્રેટ કરી શકું। ગુડ નાઇટ, જા તારી રૂમમાં જઈને સૂઈ જા, ઘણું મોડું થયું છે। અને હા, જતા જતા દરવાજો બંધ કરતી જજે, ઓકે? કાલે સુરત જવાનું બહાનું તો બનાવી લીધું, પણ સવારે વહેલા ઉઠીને હું મારા ફ્લેટ પર જતી રહીશ, એ પછી ગૌતમને શોધવાનું ટાસ્ક શરૂ થશે। મારા ઘરમાંથી ગયા પછી જ ઘરના બધા આશ્રમ જવા માટે નીકળશે અને છેક રાત્રે પાછા આવશે। ત્યાં સુધીમાં એની હાવ હું ગૌતમને શોધીને એનો રસ્તો કરી નાખીશ। હું પણ રાત સુધી રાજહંસમાં પાછી નહીં આવું, એટલે ઘરમાં બધાને એમ જ લાગશે કે હું સાચે સુરત ગઈ છું। શું વિચારો છો? ઓ,
એજ કે કાલે ગૌતમભાઈનો બર્થડે છે અને જો કાલે જ ગૌતમભાઈ આપણને મળી જાય તો બધું એના નિર્ધારિત સમયે જ થાય છે. જો ઈશ્વરે આપણો ભેટો ગૌતમભાઈ સાથે આવતીકાલે કરાવવાનું નક્કી કર્યું હશે તો એવું જ થશે. તું ખરેખર બહુ જ પોઝિટિવ છે રેવા. શું થવાનું છે અને એના સિવાય કોઈ ઓપ્શન નથી ત્યારે નેગેટિવ રહેવા કરતા પોઝિટિવ રહેવું જોઈએ. ક્યારેક એક નાનો અમથો દીવડો પણ અજવાળું પાથરી દે છે. એટલે ચિંતા કર્યા વગર સૂઈ જાઓ. ગૌતમભાઈની ભાળ મળે એવો સંકેત આપજો. રાગિણીનું મર્ડર લૂંટના ઈરાદાથી કરવામાં આવ્યું છે. જો રાગિણીબેનનું મર્ડર લૂંટના ઈરાદાથી થયું હોય તો રાગિણીબેન પાસે એવી કઈ કિંમતી વસ્તુ હશે જેના કારણે એમનું મર્ડર થઈ જાય? વિહાન કેટલી વાર છે? મોડું થાય છે, જલ્દી ચાલો. વૃંદા આરવ રેડી થયા કે નહીં તમે બંને? વિહાન કેટલી વાર? મારા કરતા પણ વધારે સમય લાગ્યો તમને રેડી થવામાં. અરે એક કોલ આવી ગયેલો એટલે મોડું થયું. વૃંદા અને આરવ પણ હજુ રેડી નથી. બા વિદિશા અને પપ્પાજી નીકળી ગયા છે. ઓકે, એટલે તું, હું, વૃંદા, આરવ અને શેફાલી આપણે બધા બીજી કારમાં જઈએ છીએ, રાઈટ? હા. વૃંદા, આરવ, કેટલી વાર? અમે રેડી છીએ. કેમ મોડું થયું? ભાભી, આરવે મારું ચાર્જર છુપાડી દીધું હતું અને મારો ફોન પણ ચાર્જ નહોતો. ફોન વગર હું ફોટા કેવી રીતે પાડે વૃદ્ધાશ્રમમાં? ઓ, હું તારા ચાર્જરને અડ્યો પણ નથી. ઓકે, પોતે ગમે ત્યાં મૂકી દઈને હવે મારું નામ લેશો તું? હે, શાંત પડો તમે બંને અને ફટાફટ કારમાં બેસો, ચલો, નહીં તો માતાજી કોપાયમાન થઈ જશે. રેવા, તું કેમ અહીંયા ઊભી રહી ગઈ છે? ચાલ. ગૌતમભાઈ આ ગીત ગાતા? યસ. વિહાન જલ્દી ચાલો. તમે બંને ક્યાં જાઓ છો? તમે બધા ડ્રાઈવર સાથે વૃદ્ધાશ્રમ આવી જજો. જે ફોટો મોકલો એ જ ગૌતમ છે. જલ્દીથી મને લોકેશન મોકલો અને ત્યાં ફૂટપાથ પર તમે જલ્દી પહોંચો. એક બિલાડી જાડી એને પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર બિલ્લીને. ગૌતમ ક્યાં છે? મેમ હું પહોંચ્યો ત્યારે અહીંયા કોઈ નહોતું. વોટ? તો કયા બેઝ પર તમે મને ફોટો સેન્ડ કર્યા? મેમ ફોટા મારા માણસે મોકલ્યા હતા, એને કાલથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઓ ગોડ, માં ગયો હશે ગૌતમ. એક કામ કરો, તમે અહીંયા જ ઊભા રહીને વોચ રાખો, હું આગળ આ જ રસ્તે સર્ચ કરું છું. સર, કનિકા રાજેશ ને અમે ઇન્ક્વાયરી માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ઇન્ક્વાયરીમાં ખબર પડી છે કે તે દિવસ રાગીની બેંકમાંથી 3 લાખ રૂપિયા કઢાવી જતી હતી. તે ગુંડા એના પાછળ હતા અને ચાન્સ મળતા જ રાગીની પાસેથી રૂપિયાનો થેલો જૂટવી લીધો. જપાજપીમાં એ લોકોએ રાગીની પર ગોળી ચલાવી દીધી. લૂંટના ઈરાદાથી જ રાગીનીનું મર્ડર થયું છે. વિહાન, રાગીનીબેન પાસે 3 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા હશે? શું એમને કોઈ રૂપિયા આપ્યા હશે? શું રાગીનીબેનને ગૌતમભાઈને સાચવવાના રૂપિયા મળતા હતા? રેવા, આ બધા સવાલોના જવાબ આપણે પછી શોધીશું. પહેલા ગૌતમભાઈને શોધીએ. આર યુ શ્યોર? તે જેને કાલે શોલ ઓઢાડી હતી તે ગૌતમભાઈ જ હતા? હા વિહાન, એ પેલું બિલાડીવાળું ગીત જ ગણગણતા હતા. હું 100% શ્યોર છું કે ગૌતમભાઈ જ હતા. ગૌતમભાઈ આપણી સામે હતા અને આપણે એને ઓળખી ન શક્યા. વિહાન, આ સમય ઇમોશનલ થવાનો નથી. આપણે આજુબાજુમાં તપાસ કરીએ. આજે ગૌતમભાઈનો જન્મદિવસ છે અને જો આજે જ ગૌતમભાઈ મળી જશે તો રાજહંસ પરિવાર માટે આ યાદગાર દિવસ બની જશે. ગાંડા ચલ ભાગ. દરવાજો ખોલો. દરવાજો ખોલો. કોઈ મારે તો ભાગી જવાનું, કોઈ મારે
તો ભાગી જવાનું. કોઈ મારે તો ભાગી જવાનું, કોઈ મારે તો ભાગી જવાનું. મેં ચાવી ક્યાં મૂકી દીધી? ઓ યસ, ડોર તો છેલ્લે આરવે લોક કર્યો હતો, તો ચાવી પણ એની પાસે જ હશે. દરવાજો તે લોક કર્યો હતો, મને બરાબર યાદ છે. મારો ફોન ચાલતો હતો ત્યારે મેં તને કહ્યું હતું ને કે દરવાજો લોક કરી નાખો. ના, તારા પહેલા હું કારમાં બેસી ગઈ હતી, કેમ કે તારો કોલ ચાલતો હતો એટલે મેં તને કહ્યું હતું કે તું ડોર લોક કરીને આવજે. દરવાજો મેં લોક કર્યો હોય તો ચાવી, ધેટ મીન્સ ચાવી દરવાજાના લોકમાં લટકતી જ મૂકીને આવ્યો છું. હવે આપણે ઘરથી એટલા દૂર આવી ગયા છીએ કે ઘરે પહોંચતા રાત થઈ જશે અને હજી કુળદેવીના દર્શને પણ જવાનું છે. કોઈ મારે તો ભાગી જવાનું, કોઈ મારે તો ભાગી જવાનું. દરવાજો ખોલો, દરવાજો ખોલો. યાર ચાવી ઘરમાં રહી ગઈ છે, હવે શું કરું? કુળદેવીના દર્શને જવામાં મોડું થઈ રહ્યું છે. વૃંદા મને સખત ટેન્શન થાય છે. ઘરની ચાવીનું શું કરીશું? કોઈ ઘરમાં ઘૂસી ગયું તો? હારો તો રેવા ભાભીને કોલ કરને, ભાઈ અને ભાભી કોઈ કામથી બહાર ગયા છે તો આપણી સાથે નથી આવી શક્યા ને. જો એમનું કામ પતી ગયું હોય તો આપણે પહેલા ઘરે પહોંચી શકશે. ગુડ ગુડ ગુડ, નાઇસ આઈડિયા.
સારો તમે લોકો વૃદ્ધાશ્રમથી નીકળી ગયા? હા ભાભી, અમે નીકળી જ રહ્યા છીએ. એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે ભાભી. શું પ્રોબ્લેમ થયો છે? ભાભી, તમે વિહાનભાઈને લઈને ઉતાવળમાં નીકળ્યા ત્યારે મારા ફોન પર કોલ આવી ગયો અને હું દરવાજો લોક કરવાનો જ ભૂલી ગયો. પણ મને જ્યાં સુધી યાદ છે, ચાવી દરવાજાના લોકમાં જ લટકતી મૂકીને આવ્યો છું.